હલો ફ્રેન્ડ્સ એડહોક જીપીએસસી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે વિજય એના એસ લેક્ચર સિરીઝમાં કરંટ અફેર્સમાં એપ્રિલ ટ્વેન્ટી ટ્વેન્ટી મેગેઝિનમાં જે સાયન્સ અને ટેકનોલોજીમાં લાસ્ટ ટોપિક આપણો બાકી છે ઇન્ડિયન ઇનિશિયેટિવ ઓન અર્થ બાયોજીનોમ સિક્વન્સિંગ એ વિશે ડિટેલમાં ચર્ચા કરીશું તો આ ઇન્ડિયન ઇનિશિયેટિવ છે અર્થ બાયોજીનોમ સિક્વન્સિંગ તો આ બાયોજીનોમ સિક્વન્સ શું છે એ આખી વસ્તુ શું છે એ વિષે આપણે ડિટેલમાં ચર્ચા કરીશું રાઇટ ઇન સીતુ એક્સ સીતુ કન્ઝર્વેશન એ શું છે એના વિશે ડિટેલમાં ચર્ચા કરીશું રાઈટ પછી આ આખી વસ્તુ કેમ અત્યારે ન્યૂઝમાં છે એ વિશે આપણે ચર્ચા કરીશું તો આ આર્ટિકલ એ પ્રિલિમ્સ મેન્સ બંને માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ આ આર્ટિકલ છે એટલે તમે અંત સુધી જુઓ એવી મારી ઈચ્છા છે ઓકે તો ચલો આજના લેક્ચરની શરૂઆત કરીએ ઇન્ડિયન ઇનિશિયેટિવ ઓન અર્થ બાયોજીનોમ સિકવન્સિંગ આઈ હવે ન્યૂઝમાં કેમ છે તો જે જવાહરલાલ નહેરુ ટ્રોપિકલ બોટનિકલ ગાર્ડન એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ છે જે એન ઇઝ સિલેક્ટેડ ટુ ટેક પાર્ટ ઇન ઇન્ડિયન ઇનિશિયેટિવ ઓન અર્થ બાયોજીનોમ સિક્વન્સિંગ એટલે આજે આપણો ઇન્ડિયાનો ઇનિશિયેટિવ છે અર્થ બાયોજીનોમ સિકવન્સિંગનો એના માટે જે આ જવાહરલાલ નહેરુ ટ્રોપિકલ બોટનિકલ ગાર્ડન એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ છે એની પસંદગી કરવામાં આવી છે હવે આ ઇન્સ્ટિટ્યૂટ વિશે ડિટેલમાં જોઈ લઈએ તો આ ઇન્સ્ટિટ્યુશન છે એ એક ઓટોનોમસ આર એન્ડ એટલે રિસર્ચ અને ડેવલપમેન્ટ માટેનું એક ઓર્ગેનાઇઝેશન છે કે જે નાઇન્ટીન સેવન્ટી નાઇનમાં સેટઅપ થયું હતું એ તિરુવંતપુરમ કેરલામાં આવેલું છે

એક કન્ઝર્વ કન્ઝર્વ કરવાની જરૂર છે રાઈટ હવે આ એક્સ સીતુ કન્ઝર્વેશન એ શું છે એ જોઈ લઈએ એક્સ સીતુ ને ઇન સિતુ કન્ઝર્વેશનનો ડિફરન્સ છે એ કદાચ ક્લાસ થ્રી લેવલની જે એસટીઆઈ ટાઈપ એસટીઆઈ છે કે ડીવાયએસ છે એવી કોઈ એક્ઝામમાં પૂછાવાની સંભાવના રહેલી છે અથવા તો ઇનડાયરેક્ટલી પણ આપણને આ પ્રિલિમ્સમાં પૂછાવાની શક્યતા રહેલી છે એક પ્રિલિમનો ફેક્ટ અહીંયાથી ક્લિયર થઈ જશે રાઇટ તો જોઈ લઈએ આપણે એક્સ સીતુ અને ઇન સીતુ કન્ઝર્વેશન એટલે શું તો એક્સ સેતુ કન્ઝર્વેશન એક્સ એટલે શું આઉટ સાઇડ બરાબર એટલે એના ઉદાહરણ શું છે કે જેમ કે ઝૂ છે બોટનિકલ ગાર્ડન છે સીડ બેન્ક છે એ બધા એક્સ સીતુના ઉદાહરણ છે રાઈટ હવે ઇન સિતુ કન્ઝર્વેશન ઇન એટલે ઇન સાઇડ એટલે જે બધા પ્રાણીઓ છે કે વનસ્પતિ છે એને પોતાના જ એન્વાયરમેન્ટમાં એનું રક્ષા કરવાની રાઈટ એટલે નેચરલ નેચરલ રિઝર્વ છે નેચર રિઝર્વ છે નેશનલ પાર્ક છે મરીન પાર્ક છે બાયોસ્ફિયર રિઝર્વ છે એ બધા ઇન સિતુના ઉદાહરણ છે રાઈટ એટલે આ ઇન સિતુ ને એક્સ સીતુ એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે તો નોટ કરી લેજો રાઈટ હવે આપણે જઈએ આગળ બીજું વધારે ન્યૂઝમાં શું છે કે જ્યાં જે એન્ડ ટીબી જીઆરઆઈ છે એટલે કે જવાહરલાલ નહેરુ ટ્રોપિકલ બોટનિકલ ગાર્ડન એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ એ એક બાયોલોજિકલ નોલેજ એન્ડ રિસર્ચ સેન્ટર તરીકે એને આપણે આઇડેન્ટિફાય કર્યું છે શાના માટે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઇન્ડિયન ઇનિશિયેટિવ ઓન અર્થ બાયોજીનોમ સિક્વન્સિંગ હવે જે આપણું ડિપાર્ટમેન્ટ ઓફ બાયોટેકનોલોજી છે એને વન ફોર્ટી થ્રી પોઈન્ટ એટી લાખ એટી નાઇન લાખ એટલા રૂપીઝ જે એન્ડ ટીબી આપ્યા છે આ પ્રોજેક્ટમાં ભાગ લેવા માટે રાઇટ હવે આપણે જોઈ લઈએ કે આપણું ઇન્ડિયન ઇનિશિયેટિવ ઓન અર્થ બાયોજીનોમ સિક્વન્સિંગ એ શું છે તો આ જે પ્રોજેક્ટ છે આપણો એનો એમ શું છે ડિકોડ ધ જીનેટિક ઇન્ફોર્મેશન ઓફ ઓલ નોન સ્પીસીસ એન્ડ પ્લાન્ટ્સ એન્ડ એનિમલ્સ ઇન ધ કન્ટ્રી એટલે ભારત દેશમાં જેટલા પ્રાણીઓ છે જેટલી વનસ્પતિ છે જેટલી વિવિધ અલગ અલગ સ્પીસીસ છે એ બધાની જીનેટિક ઇન્ફોર્મેશનને આપણે ડીકોડ કરવાની છે અને એ બધાને સ્ટોર કરવાની છે રાઇટ હવે જે આપણું નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ પ્લાન્ટ જીરોમ રિસર્ચ જે ન્યૂ દિલ્હીમાં ન્યૂ દિલ્હીમાં આવેલું છે એ કોર્ડિનેટિંગ સેન્ટર છે બરાબર એટલે જે એની સાથે બીજા ચોવીસ અલગ અલગ ઇન્સ્ટિટ્યૂટ છે તે જોડાયેલા છે અને એ બધાનું કોર્ડિનેશન જે ન્યૂ દિલ્હીમાં આવેલું નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ પ્લાન્ટ જીનોમ રિસર્ચ એ કરે છે હવે જે આ હોલ આપણું જે જીનોમ સિકવન્સિંગ છે એ ટોટલ અત્યાર સુધી આપણે એક હજાર સ્પીસીઝ જે પ્લાન્ટ્સ અને એનિમલ્સના છે એનું ઇનિશિયલ ફેઝમાં પાંચ વર્ષમાં કરવાનું આપણું ટાર્ગેટ રહેલું છે જેની એસ્ટિમેટ કોસ્ટ ચારસો ચાલીસ કરોડ રૂપિયાની છે રાઇટ હવે જે આપણો ઇન્ડિયન ઇનિશિયેટિવ છે અર્થ બાયોજીનોમ સિકવન્સિંગનો એ જે વર્લ્ડનું વર્લ્ડ લેવલનું અર્થ જીનોમ પ્રોજેક્ટ છે એનો એક ભાગ છે રાઈટ હવે આપણે બેઝિક બેઝિક થોડું જોઈ લઈએ કે જીનોમ સિક્વન્સિંગ એટલે શું તો જીનોમ જીનોમ એટલે શું કે જીનોમ ઇઝ અ ઓર્ગેનિઝમ્સ કમ્પ્લીટ સેટ ઓફ ડીએનએ એટલે કોઈ પણ ઓર્ગેનિઝમ હોય એના જે ડીએનએનો આખો સેટ છે એને આપણે આઈડેન્ટિફાઈ કરીએ તો એને આપણે એક સેટ તરીકે કહેવાય એટલે એક જીનોમ તરીકે ઓળખાય છે રાઈટ હવે આ જીનોમ સિક્વન્સિંગ એટલે શું કે જે ડીએનએ છે એ કઈ રીતે ગોઠવણ એની થયેલી છે રાઈટ એટલે એનો એક્ઝેક્ટ ઓર્ડર શું રહેલો છે એટલે જે એ દરેક સ્પીસીસ ટુ સ્પીસીસ એ વસ્તુ અલગ હોય છે એટલે એ આપણે આઈડેન્ટિફાય કરવાનો મેઇન હેતુ રહેલો છે રાઈટ એટલે આની અંદર મેઇન એનું એરેન્જમેન્ટ જોવામાં આવે છે એમાં કોઈક બદલાવ છે કે નહીં એ જોવામાં આવે છે એક સ્પીસીઝમાંથી બીજા સ્પીસીઝમાં કે સીમટ ટાઈપની સ્પીસીઝમાં બે અલગ અલગ પ્રાણીઓ કે વનસ્પતિ વચ્ચે શું કંઈક મ્યુટેશન થયેલું જોવા મળે છે કે નહીં કંઈક જગ્યાએ પેટર્ન ચેન્જ થઈ છે કે નહીં એ બધું આના અંદર જોવામાં આવે છે હવે આ એક થોડીક રિલેટેડ ઇન્ફોર્મેશન છે એ જોઈ લઈએ એક આ બે ટાઈપના ઓર્ગેનિઝમ હોય છે એક યુકેરિયોડિક ઓર્ગેનિઝમ અને બીજા પ્રોકેરિયોડિક ઓર્ગેનિઝમ બરાબર હવે યુકેરિયોડિક ઓર્ગેનિઝમ એટલે એવા ઓર્ગેનિઝમ કે જે લોકોના જે સેલ હોય કોષ હોય એમાં ન્યુક્લિયસ રહેલો હોય બરાબર એટલે એક પ્લાઝમા મેમ્બ્રેનથી એ સંગ્રહાયેલું હોય સ્ટોર હોય એને આપણે યુકેરિયોડિક ઓર્ગેનિઝમ કહે છે એટલે કે જે કોષ ધરાવતા જીવો છે એ બધા એમાં આવી જાય જેમ કે ફંગી છે પ્લાન્ટ્સ છે એનિમલ્સ છે એ બધા યુ કેરિયોડિક ઓર્ગેનિઝમ કહેવાય જ્યારે પ્રોકેરિયોડિક ઓર્ગેનિઝમ એટલે કહેવાય જેમ કે બેક્ટેરિયા કે જે લોકોના સેલમાં ન્યુક્લિયસ રહેલો નથી બરાબર એને આપણે પ્રોકેરિયોટિક સેલ કહીએ છીએ રાઈટ તો હવે આજે આપણો પ્રોજેક્ટ છે એનું સિગ્નિફિકન્સ શું છે એ જરા જોઈ લઈએ તો આ પ્રોજેક્ટ છે એ મેઇન એ તો શું કરશે કલેક્શન અને પ્રિઝર્વેશન કરશે એટલે કોઈ સ્પીસીસ એક્સ્ટિંગ ન થઈ જાય બરાબર એટલે એના વિશેની બધી ઇન્ફોર્મેશન અહીંયા કલેક્ટ કરવામાં આવશે અને પ્રિઝર્વ કરવામાં આવશે પછી બીજો એનો મેન એમ છે કે બાયોપાયરસીને ઘટાડશે હવે બાયોપાયરસી એટલે શું બરાબર તો આ વસ્તુ કદાચ મીન્સમાં કંઈક પૂછાય તો એક ડિફાઈન કરવા માટે ચાલે તો બાયોપાયરસી એ શું છે તો એક્સપ્લોઇટેટિવ યુઝ ઓફ જેનેટિક કોડ ઓફ પ્લાન્ટ્સ ઓર એનિમલ એટલે જે પ્લાન્ટ્સ છે બરાબર વનસ્પતિ છે પ્રાણીઓ છે એનો જેનેટિક કોડ આપણે આઈડેન્ટિફાઈ કરી દીધો પણ એનો કોઈ મિસયુઝ ન કરી જાય બરાબર આપણે આઈડેન્ટિફાઈ કર્યો છે અને બીજો કોઈ દેશ એનો મિસયુઝ કરી જાય કે એના કારણે એ આર્થિક લાભ મેળવી જાય કે બીજી કોઈ રસી શોધવામાં કે એ રીતે એનો લાભ મેળવી જાય તો એ બાયોપાયરસી કહેવાય છે બરાબર કે એમાં કે જે કન્ટ્રીએ જે શોધ્યું છે એને કમ્પેન્સેશન આપ્યા વિના એના નોલેજનો બીજી જગ્યાએ યુઝ કરી જાય બરાબર એક પાયરસી થઈ બરાબર એટલે એને આપણે બાયોપાયરસી કહીએ છીએ હવે જે ઇન્ડિયાનું ઇન્ડિયાઝ પાર્ટિસિપેશન ઇન ઇબીપી વુડ પ્રિવેન્ટ અ બૂસ્ટ ફોર ફિલ્ડ ઓફ જેન જેનોમિક એન્ડ બાયો ઇન્ફોર્મેશન બરાબર એટલે ઇન્ડિયામાં એક આ સેક્ટરમાં બૂસ્ટ મળશે હવે જે આપણું અર્થ બાયોજીનોમ પ્રોજેક્ટ છે એ વિશે જોઈ લઈએ આ બે હજાર અઢારમાં લોન્ચ થયેલી એક ગ્લોબલ એફર્ટ છે એમાં સાયન્ટિફિક પાર્ટનર્સ અને ફંડર્સ જે આખી દુનિયાના છે એ બધા ઇન્વોલ્વ છે એનો મકસદ એનો એમ શું છે સિક્વન્સ કેટાલોગ એન્ડ કેરેક્ટરાઇઝ જીનોમ એટલે બધા જીનોમનું સિક્વન્સિંગ કરવાનું એને એક સૂચિબદ્ધ કરવાનું એ બધાનું પ્રોપર ક્લાસિફિકેશન કરવાનું અને કેરેક્ટરાઈઝેશન કરવાનું બરાબર અને એમાં પણ મેઇન જે આપણે અહીંયા જોયું યુકેરિયોટિક જે ઓર્ગેનિઝમ્સ છે એ પ્રકારની એની બાયોડાયવર્સિટી છે એને દસ વર્ષમાં આપણે બધાને સેવ કરવાનું છે બરાબર હવે જે અર્થ બાયોજીનોમ પ્રોજેક્ટ છે એનું વિઝન શું છે એનું વિઝન છે ક્રિએટ અ ન્યૂ ફાઉન્ડેશન ફોર બાયોલોજી ટુ ડ્રાઈવ સોલ્યુશન ફોર પ્રિવેન્ટિંગ બાયોડાઈવર્સિટી એન્ડ સસ્ટેનિંગ હ્યુમન સોસાયટી બરાબર એટલે આપણે બાયોલોજીનું જે આ નવું ફાઉન્ડેશન છે બરાબર એનો ઉપયોગ કરીને આપણી હ્યુમન સોસાયટીની સસ્ટેનેબિલિટી મેન્ટેન કરવા માટે બાયોડાયવર્સિટીને પ્રિઝર્વ કરવાની છે બરાબર એટલે આ થઈ ગયું આપણું અર્થ બાયોજીનોમ પ્રોજેક્ટ રાઈટ તો આજના લેક્ચરમાં આટલું રાખીએ છીએ આપણે લેક્ચર પસંદ આવ્યો હોય તો લાઇક કરજો ચેનલ સબસ્ક્રાઈબ ન કર્યો હોય તો સબસ્ક્રાઈબ કરજો ઓકે ફ્રેન્ડ્સ બ બાય જય હિન્દ